બેરોજગારીના કારણે આત્મહત્યા કરવી પડે કેરોસીન સરકારે બંધ કરી દીધું છે બરોબર સબસિડી બંધ કરી દીધી છે તકલીફ ઓગેરા કે ઘેંસ કે બાટલેગા ભાવ બહુત બડકેલા છે કોલેજો સ્કૂલો એ બધું બનાવો એ બધી જરૂર છે સરકારે જ ફોરા પેપર રિવરફન્ડ બનાવીને એમાંથી શું કઈ રોજગારી કઈ એક ઊભો થવાનું છે ખરા સોમેશ બસ ટપા બદલવાના બસ નમસ્કાર જમાટ પહોંચી ગયો છે અત્યારે રાહુલ ગાંધીની રેલીમાં ઘણા બધા નેતાઓ અત્યારે અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે કાર્યકર્તાઓ પણ આવી ગયા છે તમે આ બોર્ડ જે છે તે સેલ્ફી પોઈન્ટ નું બોર્ડ જોઈ રહ્યા છો જમાવટ તમારી સામે આવી ગયું છે અત્યારે જમાવટ કરવા માટે તો ચાલો જઈએ રેલીમાં કરી દઈએ જમાવટ સૌથી પહેલાં સાહેબ તમને પૂછીશું ક્યાંથી આવો છો હું ચાંદેડાથી આવું છું મારું નામ જયંતીભાઈ સોલંકી છે હું કોંગ્રેસનો કાર્ય કરું છું અને અહીંયા રાહુલજીની સભામાં મેં સૌ સાથે કોંગ્રેસ બધા આવ્યા છે રાહુલ સાહેબને સાંભળવા તમે આવેલા છો શું પ્રશ્નો છે શું પ્રશ્નો લઈને આવેલા છો એક તો ખાસ મોટો પ્રશ્ન છે કે આ ગુજરાતમાં છેલ્લા પચીસ વર્ષથી આ ભાજપની જૂઠી સરકાર વચનો જ આપે રાખે છે ખાલી બોલવાની જ વાતો કરે કશું કામ થતું નથી આટલું જો બધું કામ થતું હોય તો અત્યારે તમે આપ જોવો છો કેટલા બધા ખેડૂત આંદોલન કર્મચારી આંદોલન આ બધું ચાલુ ચાલુ જ હોય છે જો કામ થયું હોય તો આ બધું ક્યાં કરવાની જરૂર છે બીજું કે બાંધકામમાં કંઈક ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે મોટા મોટા પુલના વિકાસના કામો બતાવે છે પણ એમાં કઈક જગ્યાએ પુલ તૂટી ગયા રોડ તૂટી ગયા આ બધું કેમ થાય છે પચીસ વર્ષથી તમે જો કરો છો વિકાસ કરો છો તો ક્યાં વિકાસ થાય છે આ તૂટી કેમ જાય છે તમને તો ખબર હોય છે દર પાંચ વર્ષે વોટ લેવા આવો છો તો કે ભાઈ આ જગ્યાએ આ થયું છે કે આ તૂટી ગયું છે કે બધું એટલે બધી ખોટી વાતો છે કોઈ વિકાસ છે નહીં બધો નામનો છે ને એ તો કુદરતી વિકાસ થતો જ હોય જેમ કુદરતી નદીનું પાણી જતું હોય એમાં આય કુદરતી વિકાસ થતો જ હોય એ તો થાય જ જાય એમાં કાંઈ કોઈને કાંઈ કર્યું છે એ વાત જ ખોટી છે સાવ સાવ ખોટી વાત રોડ છે રસ્તાઓ છે બધું ધીરે ધીરે તૂટી રહ્યું છે એવું આમનું કહેવું છે તમે શું પ્રશ્ન લઈને આવે છે સાહેબ એક જ પ્રશ્ન સત્યાવીસ વર્ષથી ગુજરાતમાં તો બીજેપી સરકાર રાજ કરતી હોય પણ આજે પચાસ થી સાહીઠ વર્ષ પહેલા જે પુલ બનેલા હી એ પુલ ને કઈ નહીં થતું ને આજે પોચ વર્ષ ના પુલ આજે એ પુલ ઉપર નીકળવાનો કોઈ રસ્તો નહીં બેરોજગારી તો મહા મુદ્દો ગુજરાત ની અંદર બેરોજગાર યુવાઓ એટલા બધા ફરી કે કોઈ હદ વગર ની વાત આજે બેરોજગારી યુવાઓ ફરે પછી કોઈ આત્મહત્યા કરે બેરોજગારી ના કારણે આત્મહત્યા કરવી પડે લોકો છે આત્મહત્યા કરી રહ્યા છે બેરોજગારી ના મુદ્દા છે તેવું તેમણે જણાવ્યું વધુ એક કાર્યકર સાથે આપણે વાત કરીશું સાહેબ ક્યાંથી આવ્યા છો

કારો સરકારી સરકારી બંધ કરી દીધું છે બરાબર સબસિડી બંધ કરી દીધી છે બરાબર ગરીબ લોકો ને અત્યારે મહામારીスケલી ફરડે છે અ મોઢાભાઈ તમે શું કહેશો શું તકલીફો વગેરા છે તકલીફ વગેરા કે ઘેસ કે બાટલેગા ભાવ બહુત બડકેલા હે પેટ્રોલ કા ભાવ બડ ગયા હે મહામારી કા ડામ આ ગયા હે ઓર અમાર કોઈ એ सब પસંદ નહી હે

સર પેપર સરકાર પોતાના ગો પૈસા લઈને પેપર નાખે છે એવું બતાવો કે ભાઈ સરકાર ની અંદર આ રોજગારી આ વ્યક્તિ ને આપી એવું બતાવો એક પણ કારણ બતાવો એ તો સ્થાનિક લેવલે બધા કામ કરી રહ્યા છે સોમેશ સોમેશ બસ ચપ્પા બદલવાના બસ રૂપ બદલવાના બસ

બધું વેચી છે તમે તમે બાળકની શિક્ષણ ક્યાં આવ્યો સરકારી નોકરી ક્યાં પાસો આ રિવરફ્રન્ટ બ્રિજ પર બેઠા છીએ અહીંયા કાર્યક્રમ થઈ રહ્યો છે તે પણ ભાજપે કર્યો છે તો તમે નથી લાગતું કે આ ભાજપનું બધું કામગીરી કરેલી છે ભાજપે કરી સો ટકાની વાત સાચી છે પણ પ્રોજેક્ટ કેટલા વર્ષથી પડી રહ્યો તો પ્રોજેક્ટ કેટલા વર્ષથી હતો સત્તાવીસ વર્ષ મોર કોંગ્રેસે જાહેર કર્યો હતો આ પ્રોજેક્ટ પણ સત્તા બદલો એટલે એમને બનાવ્યું એટલે હવે એ થઈ ગયા જે કંઈ પણ છે પ્રશ્નો તેઓ વાતચીત કરી રહ્યા છે વધુ એક કાર્ય બનાવીને શું તમે યુનિવર્સિટી કોલેજો સ્કૂલો એ બધું બનાવો એ બધી જરૂર છે હોસ્પિટલ બનાવો આ રિવરફ્રન્ટ બનાવીને એમાંથી શું કઈ રોજગારી કઈ કઈ ઉભું થવાનું છે ખરા બરોબર વધુ એક એવું આપણી સાથે જોડાયેલા છે શું કહેશો હું સાહેબ મોંઘવારી વિશે કહીશ જ્યારે કોંગ્રેસ સરકાર હતી ચારસો રૂપિયા ઉપર એક રૂપિયો વધારે હતો ગેસના બાટલા ઉપર ત્યારે ભાજપ સરકાર સિલિન્ડર ઉપર ચડી ને ના મુદ્દે બબાલ કરતી હતી અને એમના જ ભાજપ સરકારના શાસનમાં જયારે એક હજાર ઉપર ગેસના બાટલો ગયો છે તો કોઈ કોઈ જાતની મોંઘવારી પેલું કરતું નથી બરોબર અત્યારે બહુ મોંઘવારી છે ગેસના સિલિન્ડર ઉપર ભાવ ઓછા થાય એવું કઈક થાય તો બહુ સારું હા વધુ એક અત્યારે આપણે હા 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 હું તાલુ બીજાપુર તાલુકો ગામ રણાસણ મારા પગને સાથે અપંગ છું કોઈ પણ સરકારનો ભાજપ સરકારનો કોઈને લાભ મળ્યો નથી કોઈને જાહેરાત નોકરીની થઈ નથી હું તો ભણેલો નથી પણ ભણેલા વિદ્યાર્થી માટે કોઈ પણ જાહેરાત પડી તો પેપર ફૂટી જાય ખેડૂતો આત્મહત્યા કરે ખેડૂતો કેમ આત્મહત્યા કરે ખાતરના ભાવ ચૌદસો રૂપિયા ઘઉંનો ભાવ આઠસો રૂપિયા તો ઘઉંનો પણ પંદરસો આપો ને ખેડૂતનો હું ખેડૂત નહીં પણ ખેડૂતનો જે લાભ મળે એ મળવો જોઈએ ખાતરના સબસિડી ઘટાડવી જોઈએ ભાવ ઘટાડવા જોઈએ પછી કોઈ ગરીબને એની રોજી મળવી જોઈએ ગરીબને કોઈ પણ રોજી મળતી નહીં મોદી તો આકાશ ફાળે છે જુઠ્ઠું જોશથી બોલવું ને જુઠ્ઠું બોલવું આ મોદીને એક ચાલ છે ગરીબોને ને રોડ ઉપર લાવી દેશે ગરીબ જયારે તારા આત્મહત્યાઓ કરશે એટલે શું કાકા તમે કરો છો શું હું સાહેબ મજૂરી મારે તમને બતાવું આ બધા સળિયા છે જોઈ લો આ હાથ હાથ આમ થતો નથી મારો દાખલો મારો દાખલો જોઉં આ વખતે લેવા સાહીઠ સિત્તેર હજારનો દાખલો મળે સારો માણસ જાય ઓળખાણ વાળો તો એને પચાસ હજાર નો દાખલો મળે તો પછી ગરીબ કયો ગણાય એને સાઈઠ હજાર નો દાખલો અને એને સંબંધ છે પચાસ હજાર નો દાખલો સરકારી કામોમાં થોડું વિલંબ થઈ રહ્યો સરકારી કામોમાં તો ગરબડ છે અને લોચલુસણ ચાલે જ છે પૈસા હોય તો કામ થાય સાહેબ ને કાપ આત્મહત્યા કરો પૈસાદાર શેર મોર તો પ્રધાન મંત્રી આવાસ યોજના એના મકાન અમદાવાદમાં મળે એમાં પાંચ લાખ ચાર લાખ તો ગામડામાં કેમ ના મળે એટલે લાગવો હોય તો કામકાજ થાય બાકી નથી થતા એવું ચાલુ સાહેબ પૈસા હોય તો થાય પૈસા હોય તો કામ થાય તો આ મોદી સરકાર એક ભ્રષ્ટાચાર નથી કરતું રોડ છું તમે રણાસણ ભણકર મોહલ્લામાં જઈ અને અધિકારી ભાજપના એમને કે ભણકરો પરિસ્થિતિ કેવી છે એ જોયા રોડ જ નથી સાહેબ તો એ લોકો બાપડા ગરીબ માણસોનું શોષણ કેટલું થાય છે એ મોદી સરકારને કે તમે તપાસ કરો

આઠસો રૂપિયા ઘઉંનો નો ભાવ તો ગરીબને ત્રણ હજાર રૂપિયા નો ભાવ તો ગરીબ વસ્તી ખાય શું મજૂરી જાય તો એને સો રૂપિયા બપોરે મળે તો આખા દિવસના બસો મળે ઘરમાં ચાર પાંચ બાળક હોય તો એ બાળકોને ખાવા માટે સોચું દોણા નથી હોતા આ તો બધા કે છે કે એસી એસી કરોડ લોકોને બધી અમે જમવાનું આપેલું છે અનાજ આપેલું છે એવું બધું કે છે તો કરવાનું સાહેબ સડેલું અનાજ આવે છે એટલે અનાજ તો લોકો લઈને વેકી નાખે છે

જો મોદી સરકાર ને કોંગ્રેસ સરકાર માં ત્રણસો રૂપિયા સિલિન્ડર મળતું ગેસ નું બાટલા ને તો એના અગિયાર એક હજાર સાહીઠ થયા તો એક હાજર બાટલો કર્યો લાવો પછી કે મોદી કે મફત બાટલા લે એક વખત મફત આલ્યા પેલા એક હજાર પચાસ નહીં તો ગરીબ અમે બાટલા ની સ્કીમ લાવ્યો તો એ બાટલા તો લોકો વેચી નાખશે પછી પછી પૈસા લેવાના તો કેરોસીન મળતું સાહેબ સારું હતું એટલે આટલી ટીવીમાં રજૂઆત કરો તો કોક આપણા ગરીબનું ઉધારો તો તમારો સાબાશી આપશે બિલકુલ જમાવટ તમારી વાત સાંભળે છે હા વધુ એક વ્યક્તિ આપણી સાથે જોડાયેલા છે તેમને જ આપણે પૂછીશું હા ક્યાંથી આવો છો સાહેબ હું વિદ્યાપુર રણાસનથી આવું છું કઈ રીતના આવ્યા તમે કઈ રીતના આવ્યા છો બસમાં ગાડીમાં હું ગાડી લઈને આવ્યો છું સાહેબ હું કોંગ્રેસનું કાર્ય કર છું બરાબર આ ભાજપ સરકારને ભયંકર ભ્રષ્ટાચાર જ કર્યો છે કોઈ એવો નેતા નથી ભાજપનો સામાન્ય નાગરિક હોય કાર્યકર એના પાસે ગાડી ના હોય એવું ફોર વ્હીલ ગાડી વગર એના ભાઈ કોઈ કાર્ય કરતા એવું નથી મોટા મોટો ભ્રષ્ટાચાર કર્યો તો ભાજપ સરકારને કર્યો હા પણ તમારા બધા કોંગ્રેસના લોકો બધા ભાજપમાં જઈ રહ્યા છે એનું શું તે સાહેબ કોંગ્રેસ ભાઈ પૈસા નથી ને પેલા ભાઈ ભ્રષ્ટાચાર ભાઈ પૈસા છે પૈસાથી માણસ ખરીદે ઓકે તો આપણે કોંગ્રેસના તમામ કાર્યકરો છે તેમને મળ્યા તમામ પ્રશ્નો સાથે જમાટ વિદાય લે છે ધન્યવાદ